નમસ્કાર, હું છું ગોપી ઘાંગર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સતત છેલ્લા લાંબા સમયથી કાયમી રોજગારની માંગ કરતા વિદ્યાર્થી જે ઉમેદવારો છે એ ટેટ ટાટના ઉમેદવારો હવે પોતે રોડ ઉપર ઉતર્યા છે. રોડ ઉપર આજે જબરજસ્ત રીતે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. માંગ સાથે ઉતર્યા હતા કે તેમને કાયમી રોજગાર આપવામાં આવે, પરંતુ ક્યાંક તેમને સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે વર્તનને લઈને હર્ષ સંઘવીને સવાલ પૂછવો છે કે હર્ષ સંઘવી, કેમ તમારી પોલીસ આવું વર્તન કરી રહી છે? આ શિક્ષકો છે, આ કોઈ આતંકવાદીઓ નથી જેની સાથે તમે આ બિહેવિયર કરી રહ્યા છો. આપણી સાથે યુવરાજસિંહ જોડાયા છે, આપણી સાથે ચેતન ધામેલિયા જોડાયા છે, આપણી સાથે સાગર શાહ જોડાયા છે. આ બધા જે, કારણ કે ચેતનભાઈ અને સાગર શાહ તો બંને પોતે આની અંદર માંગ કરી રહ્યા છે. ચેતનભાઈ શું કહેશો, જે રીતે આજે પોલીસે તમારા લોકો સાથે બિહેવિયર કર્યું છે? આજે જે એ લોકોએ વર્તન કર્યું છે, ખરેખર ગુજરાત સરકારને લાંછન લાગે ને એવું વર્તન કર્યું છે. આજે અમને રોડ ઉપર આ ગરમ તાપની અંદર, અમે ફક્ત અમારી રજૂઆત કરવા આવ્યા હતા, આટલા ગરમ રોડની અંદર અમારા ચપ્પલ કાઢીને, બૂટ કાઢીને અમને જે ખરેખર ધરપકડ અટકાયત કરી છે અને અમને જે હેરાન કર્યા છે, અને એમ કહેવાય ને કે રીતસરનો એક અત્યાચાર અમારી સાથે કર્યો છે આ લોકોએ. દમનકારી નીતિ અપનાવી છે આ લોકોએ. અમે શાંતિપૂર્ણ રીતે ફક્ત રજૂઆત કરવા માંગતા હતા શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને, જે શિક્ષણ મંત્રીનો વાયદો હતો કે 15 જૂને અમે કાયમી શિક્ષકોની ભરતી કરીશું, પરંતુ 15 જૂન જતી રહી. હવે 15 જૂન સુધી શાંતિથી ફક્ત જોયું કે અમારા શિક્ષણ મંત્રી વચનના કેવા કટિબદ્ધ છે અને વચન પૂરું કરે, અને અમને વિશ્વાસ હતો વચન પૂરું કરે. પરંતુ 18 જૂન થઈ ગયા, છતાં પણ જયારે વચન પૂરું ન કર્યું ત્યારે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે તમારા વચનનું શું થયું, ત્યારે એક એક ઢોર ઉપર જેવું વર્તન કરતા હોય ને પ્રાણી ઉપર, એવું વર્તન ભાવિ શિક્ષકો ઉપર કર્યા છે, રોડ પર ઢસર્યા છે અને આ ગરમ તાપની અંદર અમને આ રીતે હેરાન કર્યા છે. આજે આજે હર્ષ સંઘવીની જે સંવેદના છે એ ક્યાં છે? કુબેર મંત્રીની, કુબેર ભંડારી જે કહેવાય, કુબેર ડિંડોર, એમના લાગણી આજે ક્યાં છે? એ શિક્ષણનું જયારે વિચારે છે ત્યારે આજે આ શિક્ષકોને રોડ ઉપર ઢસડાય ત્યારે એ ક્યાં છે? કેમ આજે દેખાતા નથી? કેમ શિક્ષકોને મળવા માંગતા નથી? એનું નહીં મળવાનું કારણ શું છે? બિલકુલ, સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે નહીં મળવાનું કારણ શું છે. સાગરભાઈ, તમારું શું કહેવું છે? બેન, બેકી બચાવો બેકી પઢાઓ એ મંત્ર જે એમને આપ્યો હતો એ મંત્ર ક્યાં ગયો? આજે રોડ ઉપર એક બેનને ઘસડીને મારવામાં આવે છે, ખેંચવામાં આવે છે, એ બેકી બચાવો બેકી પઢાઓ ક્યાં છે? ક્યાં ગયા નરેન્દ્ર મોદી સાહેબ જે એવું કહી રહ્યા હતા કે બેકી બચાવો બેકી પઢાઓ, બેકી અમારા માટે આમ છે ને આમ છે, શ્રી સશક્તિકરણ, કેવી બોધી બોધી વાતો કરી હતી એમને. અમે ખાલી એમની જે રજૂઆત કરવા કે અમે કોઈ આતંકવાદી નથી. ખરા આતંકવાદી કોઈ જમ્મુ કાશ્મીરની અંદર ફરી રહ્યા છે, એમને પકડો ને. અમે કોઈ આતંકવાદી નથી. અમારા સાથી મિત્રો નાયકના ઘસડીને લઈ જાય અમારી આંખો સામે. મેં એક કિસ્સો દેખ્યો કે એક બેન પોતાની જોડે બાળકને લઈને નીકળ્યા છે, એ બેનને ડબ્બામાં બેસાડી દેવામાં આવે. આ કેટલું ઓગ્ય છે! ક્યાં કે હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ જે કહેવાય સંવેદનશીલ મુખ્યમંત્રી, આ ક્યાં જ એમની સંવેદના છે? ક્યાં એમને બહુમતી આપેલી? કે એકનો મિનિંગ એ નથી કે એમને આગળ મારવામાં આવશે. બિલકુલ, જે રીતે મારવામાં આવ્યા, જે રીતે આજે બિહેવિયર કરવામાં આવ્યું ટેટ ટાટના ઉમેદવારો સાથે, યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયેલા છે. યુવરાજસિંહભાઈ શું કહેશો, કારણ કે આ વિરોધ તો છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહ્યો છે. લગભગ હું પોતે એને કવર કરતી આવી છું, લગભગ 1.5 વર્ષથી તો હું પોતે કવર કરી રહી છું. જે વાત આવે છે આપણા મૃદુ અને મક્કમ, જે આપણે કહીએ છીએ મૃદુ અને મક્કમ, આપણા મુખ્યમંત્રી છે એ હંમેશા પોતાની મૃદુતામાં જ રહ્યા છે. એને મક્કમ બનીને કે મજબૂત બનીને કોઈ દિવસ ક્યારેય નિર્ણય જ નથી લીધા. આ એનું આ પરિણામ છે. બીજું કે આજે જે પણ લોકો XYZ લોકોએ ક્યાંક ને ક્યાંક આ આંદોલન જે છે એ આંદોલનને સમર્થન જાહેર કર્યું, પોતાનો ટેકો જાહેર કર્યો, એવા તમામ લોકોને એન કેમ પ્રકારે દબાવવા માટેનો સંપૂર્ણ પ્રયાસ થયો છે. આજે કહી શકાય હું મારા ઘરે મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યો હતો તો ત્યાં પણ પોલીસને મોકલી અને નજરકેદમાં રાખી દેવામાં આવ્યા, અને એવી સૂચનાઓ આપવામાં આવી કે તમારે નિવેદન લખાવવા માટે પોલીસ સ્ટેશને આવવું પડશે, તમે જ્યાં પણ જશો ત્યાં પોલીસ તમારી સાથે રહેશે. એટલે આ આપણે આઝાદ ભારતમાં જીવીએ છીએ ને, પ્રશ્ન ત્યાં પેદા થઈ જાય છે. કારણ કે આજે જિગ્નેશભાઈ મેવાણી કોઈ રજૂઆત કરવા જાય તો એક ધારાસભ્ય છે એ, અને ધારાસભ્યનું જો તમે ડિટેન કરી લેતા હોય, ધારાસભ્યની તમે અટકાયત કરી શકતા હોય, એક સામાન્ય વ્યક્તિ આજે પોતાની વાત કઈ રીતે રજૂ કરશે? આજે તમે વિદ્યાર્થી આગેવાન તરીકે
પોતાની વાત મૂકી રહ્યા હતા, પરંતુ અમારી વાત પણ મૂકવા નથી થઈ. અને જે તે જગ્યાએ આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ રજૂઆત કરવા જાય તો એમ કેમ પ્રકારે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી વાત, આમાં હવે હું વાત ઉમેરું છું, આજની જે ઘટના બની તેમાં આજની ઘટના એ ખૂબ નિંદનીય છે, ખૂબ જ કહી શકાય કે આઘાતજનક છે. એટલા માટે કેમ કે જે લોકો આજે પ્રયત્ન કરી રહ્યા છે, પ્રયાસો કરી રહ્યા છે, પોતાની વાતને વાચા આપવાના પ્રયત્નો કરી રહ્યા છે, એનો અવાજ દબાવવા જઈ રહ્યો છે. આપણે બહુ મોટી મોટી બેન ફાકા ફોજદારી કરી દીધી, જેમ અહીંયા સાગરભાઈ કે કહી શકાય કે ચેતનભાઈ જે વાત કરી, તો એમાં આપણે બધું જ જોઈ લીધું છે કે આપણે આવેદન નિવેદન રજૂઆત જેટલી પણ કરવી પડે એટલી બધી જ કરી લીધી છે. હવે જ્યારે આપણે રોડ ઉપર ઉતરવું શા માટે પડે છે? આપણે સ્ટ્રીટ જસ્ટિસ એ એટલા માટે જોઈએ છે કારણ કે સરકાર વાત સાંભળવા તૈયાર નથી. એટલા માટે સ્ટ્રીટ જસ્ટિસ ઉપર જઈએ છે કે આપણે રોડ ઉપર આવીને આંદોલન કરીએ તો અમને કંઈક આનો જવાબ મળશે. પરંતુ આજે પોલીસે, સરકારે પોલીસના ઇશારે આ જે દ્રશ્યો આપણી સામે સમક્ષ જોઈ રહ્યા છો, એમાં પોલીસના સોરી સરકારના ઇશારે પોલીસ આજે અમારી ઉપર વિદ્યાર્થી ઉપર દમન કર્યો છે. આ જરા પણ સાખી લેવામાં નહીં આવે. આનો ખરેખર બેન અમે જવાબ આપીશું. આગળના દિવસોમાં હજી પણ ઘણું બધું જોવાનું બાકી છે અને ઘણા બધા અમે કાર્યક્રમો પણ આપવાના છીએ. અચ્છા, જે લોકો આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે, હું એમને કહેવા માંગીશ કે એ લોકો પોતાનો કેમેરો ખાલી ઓન કરી દે, કારણ કે કેમેરા વગર એ લોકોને આપણી સાથે જોડવા શક્ય નથી. ચેતનભાઈ, આ દ્રશ્ય આજના છે, તમે લોકો જ્યાં આગળ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા એ જગ્યાના દ્રશ્ય છે. છોકરીઓને ઉચકી ઉચકીને લઈ જવામાં આવી રહી છે. તમે શું કહેશો? તમારું માઇક મ્યુટ છે, તમે એને શું કહેશો? બેન, આવો અત્યાચાર તો અમે અમારી જિંદગીમાં આટલા વર્ષો થયા ને ક્યાંય નથી જોયો. અને આવા ધોમ ધકતા તાપની અંદર તમે નહીં માનો, અમને જ્યારે પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા, અહીંયા પાણીની સુવિધા પણ નહોતી. ભૂખ્યા અને તરસ્યા હજી પણ અમે બેઠા છીએ. હવે પાણીની એક વ્યવસ્થા થઈ છે આટલા સમય પછી. અને બીજું, જેન્ટ્સ પોલીસ દ્વારા પણ લેડીઝોને ગમે તેમ ઉંચકાવીને અને ખાસ કરીને જે ગાળો બોલવામાં આવી છે પોલીસ દ્વારા, બહુ ખતરનાક ગાળો દ્વારા આ શિક્ષકોનું અપમાન કરવામાં આવ્યું છે. બીજું, નખવરિયા બેસાડી દેવામાં આવ્યા છે, ઢોર માર મારવામાં આવ્યો છે, પ્રાઇવેટ પાર્ટ પર ઘા કરવામાં આવ્યો છે. પણ ગમે તે થાય, બસ મને લાગે છે કે ઉપરથી આદેશ છે કે આ શિક્ષકો જે છે, ભાવિ શિક્ષકો, એ પ્રદર્શન ન કરવા જોઈએ. આ એક દમનકારી નીતિ છે, આ સરકારના અહંકારનું પરિણામ છે. શા માટે કુબેર ડિંડોર આવીને અમને મળતા નથી? શા માટે સચિવ મળતા નથી? અને અગાઉ મંજૂર થઈ ગયેલી ભરતી શા માટે કરતા નથી? અને અમારી વાતને કેમ નથી સાંભળતા? અમે માગી માગી માગ્યું શું? તમે પરીક્ષા લીધી અને એ પરીક્ષા લીધ્યા પછી તમે જે ભરતી કરવાના છો એ ભરતીની તમે તારીખ આપીને અમે એ તારીખની માંગણી કરવા ગયા છીએ. શા માટે તમે ભરતી નથી કરતા? અમે ટેટ ટાટ પાસ કરી છે, આટલું એજ્યુકેશન મેળવ્યું છે, અને આટલું એજ્યુકેશન મેળવવા પછી અમે નોકરીના હકદાર છીએ. અને જો તમારે નોકરી નહોતી જ આપવી તો શા માટે તમે આવું કરો છો? શા માટે તમે પરીક્ષા લ્યો છો? શા માટે પ્રિલિમ્સ અને મેન્સ લ્યો છો? હાલો, એ બધું છોડો. આજે તમારી સંવેદના છે ક્યાં? તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગમે તેમ કરીને આડેધડ ધક્કા મૂકી કરીને મારીને અને એ જે મૂઢમાર માર્યો છે એના દ્વારા આવા અત્યાચાર અને દમન કરીને ગાંધીનગરની ગંધ પણ ના આવે ને એટલા દૂર લઈ જઈને અમને રાખવામાં આવ્યા છે. અને ત્યાં પાણીની પણ વ્યવસ્થા નહોતી બેન. આટલી હદે આ લોકો અત્યાચાર અને દમન કરે છે. સાથે આપણી સાથે શકુંતલા બેન રાઠવા જોડાય છે. શકુંતલા બેન, તમે તમારો ઓડિયો મ્યુટ કરી અનમ્યુટ કરી શકો છો. તમે શું કહેશો? તમે પણ ઉમેદવાર છો, કેટલી તકલીફ પડી રહી છે કાયમી ભરતી નથી થવાના કારણે? આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા પણ અમને બુરી રીતે બેહાલ કરી નાખ્યા છે, રસ્તા ઉપર ધસડ્યા છે. અમને પોલીસ વાળા છે ને નખોડિયા મારે છે, ને એવા ભાગમાં ઉપર નખોડિયા મારે છે ને કે અમે અત્યારે બતાવી ના શકીએ કોઈને. મને ખુદને તે અહીંયા બગલ પાસે નખોડિયા માર્યા છે પોલીસે. ખાલી રજૂઆત કરવા આવે ત્યાં રજૂઆત કરવા નથી દીધી અને અમને પકડી લીધા છે. કોને કોને થી પકડી લીધા છે? બેઠા હોય તો પકડી લીધા છે, રસ્તામાં હાલ્યા જતા હોય ને તો ઉભા રાખીને પકડ્યા છે, અને અત્યારે અમને હોલમાં બેસાડી રાખ્યા છે. કોઈ વ્યવસ્થા નથી ત્યાં. શિક્ષણ ને જો ભરતી કરવી જ ન હોય તો ના પાડી દે ને, અત્યાચાર શું કામ કરે છે અમારા ઉપર? શકુંતલાબેન, તમે ક્યાંથી આવો છો અને કેટલા વખત થી તમે રાહ જોઈ રહ્યા છો કાયમી ભરતી માટે? હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું અને એમના શકુંતલાબેનના આઈડી માંથી હું જોઈન થઈ છું.
અચ્છા શકુંતલાબેન ના આઈડી, મારો મોબાઈલ મારી પાસે નથી, મારો મોબાઈલ ખોવાઈ ગયો છે, એટલે શકુંતલાબેન ના આઈડી માંથી હું જોઈન થઈ છું. પોલીસ, ચાર પોલીસે મને પકડી લીધી હતી, બે હાથ પકડતા હતા, બે પગ પકડતા હતા, એક બેન તો મને, એક પોલીસ વાળા મને નખ મારતા હતા. મને મારો મોબાઈલ ખબર નથી ક્યાં ગયો છે, કોની પાસે છે, એટલે મારી પાસે મારો મોબાઈલ નથી, એટલે હું શકુંતલાબેન ના આઈડી માંથી જોઈન થઈ છું. મારું નામ જામુકિયા પૂજા છે. અચ્છા, તમારી સાથે શકુંતલાબેન પણ છે, અને તમે કેટલા વખત થી રાહ જોઈ રહ્યા છો, કાયમી ભરતી ન થવાના કારણે તમે કેટલી તકલીફ ભોગવી રહ્યા છો? જી, યુવરાજસિંહ જે રીતે આ બેન કહી રહ્યા છે કે તેમને નખોડિયા મારવામાં આવ્યા, પોલીસ દ્વારા આ રીતનું જે વર્તન કરવામાં આવ્યું, એને લઈને શું કહેશો આપ? બેન, ખરેખર આ જોવા જોઈએ તો પોલીસની નિર્લજ્જતા છે, નિર્દયતા છે, અને આ નિર્દય રીતે જે રીતે ખરેખર આ રીતે ખરેખર જે લોકો પોતાની માંગણી અને પોતાની વાત રજૂ કરવા માટે ગાંધીનગર આવતા હોય, જ્યારે આ રીતે તમારી સામે જે દ્રશ્યો છે એમાં ખરેખર બેન જો તમે ઢસડી ઢસડી લઈ જાય છે. આ કોઈ આતંકવાદી તો છે નહીં ને, આ આતંકવાદી જેવું વર્તન વિદ્યાર્થીઓ સાથે શા માટે કરવામાં આવે છે એ જ નથી સમજાતું. આ રીતે ખરેખર હું તો કહું છું કે જો ભૂતકાળમાં ઓલા બુટલેગરોનું ધ્યાન રાખવું હોત ને તો આટલું દારૂ નહીં વેચાતો હોત, આટલા ઓલા કૌભાંડીઓ જે છે એનું ધ્યાન રાખવું હોત ને તો પેપર ન ફૂટતા હોત, આટલા બેન બીજા બધા જે ભ્રષ્ટાચારીઓ છે એનું ધ્યાન રાખવું હોત ને તો આ બ્રિજ દુર્ઘટના છે કે અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ ન થતી હોત. આટલું બધું જો ધ્યાન ખરેખર પોલીસે રાખવું હોત ને બેન, તો અત્યારે આ જે તાનાશાહી ભર્યું છે, સરમુખત્યારશાહી ભર્યું છે વર્તન, જ્યાં વિદ્યાર્થીઓ સાથે કરવું પડે છે ને કરવું જ ન પડ્યું તો કાયમી શિક્ષકોની ભરતી આવી ગઈ હોત, પણ કાયમી શિક્ષકોની ભરતી નથી આવતી. આ નિર્દયતા બોલે છે, આ નિર્લજ્જતા બોલે છે, આ બેશરમી બોલે છે, આ બેશરમી સરકારની બોલે છે, સરકારની ને કહી શકાય કે ઈશારે જે કામ કરતી પોલીસ છે એમની પણ બોલે છે. એટલે આ આપણા દુર્ભાગ્ય તસવીર છે ગુજરાતની, જે આપણે બહુ મોટી મોટી ભાગતા ફોજદારી કરતા આવ્યા છીએ કે આપણે ગુજરાત મોડેલ છીએ. આ ગુજરાત મોડેલ છે જે વાસ્તવિક રીતે અને હકીકત ગુજરાત મોડેલ છે કે જે આપણે જોઈ રહ્યા છીએ. બેન બેભાન થઈ જાય છે છતાં પણ એને ઢસડી ઢસડી અને એની સાથે બેરમી ભર્યું વર્તન એ કરવામાં આવી રહ્યું છે બેન. બિલકુલ, બેરહેમી ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. બેન તમે શું કહેશો, કારણ કે જે રીતે આ વર્તન કરવામાં આવ્યું છે, તમે લોકો પણ ત્યાં જ હતા, તમારી સાથે પણ આ જ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું? હા, અમારી સાથે પણ આ જ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે, ધસડી ધસડીને અમને બસમાં બેસાડવામાં આવ્યા છે. આના લીધે કેટલી તકલીફ તમને લોકોને પડી રહી છે, તમારી ફેમિલીમાં પણ આ પ્રોબ્લેમ? સવાનું કંઈ ખાધું નથી, સવાનું અમે કંઈ ખાધું નથી અને ખાવા પણ નથી આપ્યું અમને, ખાલી પાણી જ પીને અમે દિવસ કાઢીએ છીએ અત્યારે. અને હજી પણ તમે પોલીસ સ્ટેશનમાં છો? હા, ત્યાં હજુ બધા હોલમાં જ બેઠા છે, અને સરખી સુવિધા પણ નથી, ટોયલેટની પણ સરખી સુવિધા નથી, ગંદકી છે ત્યાં, જઈ પણ નથી શકાતું, એવું તો અહીંયા ટોયલેટ છે. અને આવી રીતે અહીંયા સરકાર, આપણી ગુજરાત સરકાર મોટી મોટી ભાષણો કરે છે, મોટી મોટી ફેંકા ફેંક કરે છે સુવિધાઓની, અહીંયા તમે જુઓ ને તો ટોયલેટમાં પગ મૂકી શકાય એવો નથી, સવારના ટોયલેટ પણ નથી ગયા, ખાધું પણ નથી, અને એટલી જગ્યા પણ કેન્ટીન નથી, 5 રૂપિયાની વસ્તુ મળે ને પૈસા છે પણ ખાઈ નથી શકતા, શું કામનું? આજુબાજુ ક્યાંય સગવડ જ નથી કે અમે 5 રૂપિયા પૈસા દઈને ખાઈ શકીએ, પૈસા આજે છે પણ ખાવાની સુવિધા નથી, આજુબાજુ જંગલ સિવાય ક્યાંય દેખાતું નથી. તમને પોતાને કેટલી, કારણ કે કાયમી ભરતીના કારણે પણ તમારા પરિવારમાં પણ સમસ્યા આવતી હશે, પરિવારના લોકો શું કહે છે, કારણ કે દરેક વખતે રોડ ઉપર પણ ના ઉતરવા દે પરિવાર વાળા? પરિવાર વાળા તો શિક્ષણ મંત્રી ને ગાળો જ આપે છે કે આવા શિક્ષણ મંત્રી હોય, એક સવાલ નો જવાબ નથી દઈ શકતા શિક્ષણ મંત્રી, ભરતી ક્યારે આવશે, એક સવાલ નો શિક્ષણ મંત્રી જવાબ ન દઈ શકતા હોય તો એમને છે ને રાજીનામું આપીને શાકભાજી બકાલું વેચવા બેસી જવું જોઈએ, એટલા પેરેન્ટ્સ એમને ગાળો આપે છે. આવા શિક્ષણ મંત્રી હોય અને અમને એમ કહે છે તમે લડી લ્યો, પોસ્તાય અમને તો બહુ એન્કરેજ કરે છે પેરેન્ટ્સ કે તમે લડી લ્યો, ઘરે પાછા જ ના આવતા, જ્યાં સુધી ભરતીની તારીખ ના આપે ને ત્યાં સુધી ઘરે પાછા ના આવતા. બિલકુલ, લડવાના મૂડમાં નીકળેલા છો ઘરે, લડવાના મૂડમાં નીકળ્યા છીએ, ભરતીની તારીખ લઈને જ જતું ઘરે, ત્યાં સુધી અહીંયા ને અહીંયા ગાંધીનગરમાં જ રહેશું. કેટલા વર્ષથી રાહ જોઈ રહ્યા છો કાયમી શિક્ષક માટેની? અમે 6 વર્ષ પછી સરકારે એક્ઝામ લીધી, એટલે ટોટલ 8 વર્ષથી અમે રાહ જોઈ છે, 6 વર્ષ પછી એક્ઝામ આવી, 2 વર્ષ તૈયારી કરી, ને તો હજુ ભરતીના તો કઈ ઠેકાણા જ નથી. બિલકુલ, ભરતીના ઠેકાણા નથી. ચેતનભાઈ, તમે પણ આજે પોલીસ કસ્ટડીમાં છો, તમારું શું કહેવું છે, કારણ કે ત્યાં તમે પણ ઘણા વખતથી આ લડાઈ લડી રહ્યા છો? અમે જે અત્યારે કસ્ટડીમાં રાખ્યા, બેને કીધું એમ, કોઈ પણ પ્રકારની 2 કલાકે તમને પાણી મળ્યું અને એ પણ બીજા દ્વારા, પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું.
પ્રાઇવેટ સંસ્થા દ્વારા. તમે ખાલી વિચાર તો કરો, અહીંયા પાણીની પણ સુવિધા ઉમેદવારોને નથી. ટૂંકમાં એ લોકો એવું માંગે છે કે ઉમેદવારનું જે થવું એ થાય, પણ આપણે ભરતી કરવાની થતી નથી. આ એનો સ્પષ્ટ ઉદ્દેશ છે. જો એક વખત કુબેરભાઈ આવીને ચોખ્ખું કહી દે કે અમારે ભરતી કરવાની નથી, તો અમને અમારા રસ્તાની ખબર પડે. બીજું, અમે કુબેરબેન જયારે પણ મળવા જઈએ છીએ, આ પેલા અમે બેન ઘણી વખત આવેદનો આપ્યા, અઠવાડિયે અઠવાડિયે રોજ રોજ આવેદન આપ્યા, તો જયારે જયારે અમે આવેદન આપીએ ને ત્યારે થઈ જશે, પ્રોસેસમાં છે. તું એકલો મળ, તમને ઇન્ટરવ્યુ પૂછ્યું હોય કઈ ને, ઉદ્ધતાય ભર્યું વર્તન, એનું વર્તન છે ને એ આ સત્તાનો નશો બતાવે છે. ઈ ખો સચિવને આપે છે અને સચિવ છે એ મંત્રીને ખો આપે છે, બંને ખો ખો રમે છે અને આમાં ઉમેદવારોનું શોષણ થાય. અમે છ છ વર્ષ પછી તો પરીક્ષા લીધી, પરીક્ષાની સિસ્ટમ બદલી, પ્રિલિમ્સ અને મેન્સ કરી, અમને કોઈ વાંધો નથી, ચાલો બધી તૈયારી કરી, અને આટલું બધું કર્યા પછી જો પરીક્ષા પાસ કર્યા પછી જો કોન્ટ્રાક્ટ ઉપર જ નોકરી કરવાની હોય તો ભણવું જ શા માટે જોઈએ? પહેલા તમે કહી દીધું હોત કે તમે ટેટ ટાટ પરીક્ષા આપશો, બીએડ કરશો અને તમને કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવશે, તો અમે કોઈ જિંદગીના આટલા વર્ષો બગાડત જ નહીં. અને આમાં તો કેવું છે બેન, અત્યારે અમારી પાસે જે આ સાથે બેન આવ્યા છે, હવે કુટુંબમાં બેન એકલા છે, ત્રણ બહેનો છે, એનાથી ઘર પરિવાર ચાલે છે. હવે બેન રડવા માંડ્યા હતા, આંસુ પાડવા માંડ્યા હતા, શું થશે અમારું આટ આટલું ભણ્યા પછી. આ આ લાગણીને, આ ભાવનાને, આ સંવેદનાને, આ આંસુને, આ ગુજરાત એમ કહેવાય કે સંવેદના વિહીન ગુજરાત સરકાર છે, ક્યારે સમજશે? ક્યારે સમસ્યા આ શિક્ષણ મંત્રી, ક્યારે સમસ્યા વિનોદ રાવ? ખરેખર દરેકની પરિસ્થિતિ ઘરની પણ જોવા જાવ તો બહુ અઘરી છે. માંડ માંડ કરીને સમય કાઢીને અહીંયા આવે છે, બહેનોને તો ઘરેથી ના પાડે છે, છતાં પણ એનું જમીર એવું છે કે ના ના અમારે નોકરી જોતી છે, અમે જે શિક્ષણ મેળવ્યું છે ને એ માટે કાર્ય કરવું છે. એટલે એ બિચારા આવે છે, પણ શિક્ષણ મંત્રી જે નિર્લજ્જતા ભર્યું વર્તન કરે છે અને પોલીસને આગળ કરી દે છે, ખરેખર ગુજરાતનું દુર્ભાગ્ય કહેવાય. આ સાચું મોડલ જ નથી ગુજરાતનું. ગુજરાતનું મોડલ દેખાડવામાં ક્યાંય આવે છે અને છે શું, આ વાસ્તવિકતા છે. આજે વાત કરે છે સ્કિલ ઇન્ડિયાની, એક પણ સંગીતના શિક્ષક નથી. વાત કરે છે ખેલેગા ઇન્ડિયાની, એક પણ વ્યાયામના શિક્ષકોની ભરતી નથી કરતા. વાત કરે છે ડિજિટલ ઇન્ડિયાની, કમ્પ્યુટરના શિક્ષકની ભરતી નથી કરતા. તમે વિચાર કરો, આજે દરેક વ્યક્તિ રોડ ઉપર છે, કોઈ પણ યુવાન હોય. ક્યારેક પેપર ફૂટે છે તો રોડ ઉપર છે, ક્યારેક ભરતી નથી કરતા તો રોડ ઉપર છે, ક્યારેક પ્રશ્નપત્ર લીક થઈ જાય છે અને આન્સરશીટ ખરાબ હોય છે તો રોડ ઉપર છે. વાસ્તવિક સ્થિતિ ગુજરાતની ખરેખર આ છે. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી શ્રી, હું તમને કહેવા માંગીશ, તમારા ગુજરાતની સામે નજર કરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી છો, જરાક તમારા ગુજરાતના શિક્ષણ ખાતા ઉપર થોડીક તો નજર કરો અને આ ઉમેદવારો ઉપર થોડીક રહેમ કરો. એનો હક માંગે છે, ભીખ નથી માંગતા કે તમે એની સાથે આવું ઉદ્ધતાય ભર્યું અને ઉજ્જળતા ભર્યું વર્તન કરો છો. બિલકુલ 100% સાચી વાત છે કે આ ઉદ્ધતાય ભર્યું જે વર્તન થઈ રહ્યું છે. યુવરાજસિંહ શું કહેશો તમે? કારણ કે આ તો છેલ્લા ઘણા વખતથી થઈ રહ્યું છે, પેપર લીક થવાની બાબત હોય. કારણ કે 2018 જયારે બિન સચિવાલય પેપર લીક થયું, ગાંધી વિધાનસભા ઠીક સામે બધા બેઠા હતા, ત્યારે પણ તમે પ્રોટેસ્ટ કરતા હતા. એ પેપર લીક થવાની, કોમ્પિટિટિવ એક્ઝામના પેપર લીક થવાની વાત હોય, ભરતીની વાત હોય, આ સરકારના બિહેવિયરને લઈને શું કહેશો? સરકાર છે ને વાત કરવા માંગતી નથી, અને હું તમને સ્પષ્ટ કહું છું, જે સમાધાન છે ને મને સંવાદથી જ આવે. આ રીતે કોઈ પણ ને જે વિદ્યાર્થીઓ છે, જે પોતાની પોતાની માંગણી, પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, એની સાથે બેન જ્યાં સુધી સંવાદ કરો મને આવે ત્યાં સુધી આ બાબતનું કોઈ નિરાકરણ જ નહીં આવે. અને તમે અત્યારે જે સ્ક્રીન ઉપર વિડીયો દેખાડી રહ્યા હતા, એ આ બેન અત્યારે જ આપણી સાથે ચર્ચા કરી રહ્યા છે એમના જ છે. એટલે તમે વિચાર કરો, આજે એ બહેનો અને એ યુવાનો, જે આજે ચેતનભાઈ છે એવા યુવાનો જે છે, જે ખરેખર ભેગા થઈ પોતાની વાત, એટલે વાતને બુલંદ કરવા માંગતા. આજે ભેગા થવાનું કારણ શું બેન? દર વખતે રજૂઆત કરવા માટે આવે છે, 10-15 લોકો 20 લોકો રજૂઆત કરવા માટે આવે, પરંતુ આજે બધા ભેગા થઈને એટલા માટે આવ્યા કે અવાજને બુલંદ કરી શકાય. પરંતુ અવાજ બુલંદ કરવાની જગ્યાએ અવાજ દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. અવાજને બુલંદ કરવો તો બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને, પણ વિદ્યાર્થીઓને બેન ભેગા થવા દેવામાં નથી આવે. જયારે વિદ્યાર્થીઓને બેન ભેગા થવા દેવામાં ન આવે, અવાજે પોતાની વાત જ સાંભળવા દેવામાં ન આવે, અથવા તો પોતાની વાત મૂકવા દેવામાં ન આવે, તો જવું તો જવું. એટલે જે ખરેખર કહી રહ્યા હતા કે 15 જૂને અમે કાયમી શિક્ષકોની ભરતી જે છે એ કરીશું, પણ હજી સુધી બેન 15 જૂન જતી રહી, પણ કાયમી ભરતી માટેની કોઈ પણ પ્રકારનું ન તો નોટિફિકેશન આઉટ થયું, ન કોઈ બીજી કોઈ વાત એમાં કરવામાં આવી, ઓફિશિયલ કે અધિકૃત કોઈ પણ જાહેરાત હજી સુધી કરવામાં નથી આવી. બેન તકલીફ ક્યાં છે? જે પોતાના વાયદા વચનોની વાત કરે છે,
કે અમે તમારા ભરોસાની ભાજપ સરકાર છીએ, પણ આ દર વખતે બેન ભરોસો છે ને તોડી રહ્યા છે. એટલે આ ભરોસો હવે બેન આ ભારતીય જનતા પાર્ટી ઉપર રહ્યો નથી. વિદ્યાર્થીઓ સતત પોતાની માંગણી રાખે છે અને કુબેરભાઈ પોતાની વાત ઉપર હંમેશા કહેતા હોય છે કે 15 જૂન આવશે એટલે અમે જે ઉમેદવારો છે એ ઉમેદવારોની માંગણી છે સ્વીકાર લઈશું, પણ હજી સુધી માંગણી સ્વીકારવામાં નથી આવી. એટલે ખોટા વાયદા વચનો ખોટા ઉઠા ભરાવવામાં બેન આવતા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આપણી સાથે જે બેન જોડાયા છે તેમને પૂછી લઈએ. બેન, આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આપ તો એ જગ્યાએ હાજર હતા, આખી ઘટનાના સાક્ષી રહ્યા છો, કેટલું ખરાબ વર્તન કરવામાં આવ્યું પોલીસ દ્વારા? ખરાબ વર્તન થયું છે, કરવામાં આવ્યું છે ગુજરાત સરકારને કે મહિલાઓ સાથે આવું ખેંચીને લઈ છે, કપડાનું ધ્યાન નથી રાખતા, મોબાઈલ નું બેગ નું બધું ઠેકાને કરી નાખે. મારો ખુદ નો મોબાઈલ ખોવાઈ ગયો છે. પોલીસ વાળા ખરેખર બહુ અત્યાચાર કરે છે. ગુજરાત સરકાર પોલીસ વાળાને કહે છે કે તમે એમની અટકાયત કરો, અને પોલીસ વાળા અમારા ઉપર જોર જબરજસ્તી થી અટકાયત કરે છે. અમે કઈ જ નથી કરતા, નથી કઈ બોલતા, કે ખાલી શાંતિથી આવેદન પત્ર દેવા જઈએ છીએ તો પણ અમારા ઉપર અત્યાચાર કરવામાં આવે છે. તમે કહી રહ્યા છો કે તો પણ તમારા ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, હવે શું તમારા લોકોની શું અપેક્ષા છે? કારણ કે લાગે છે સરકાર સાંભળશે તમને. સરકાર સાંભળવું પડશે, સરકાર ઘરે નહીં જ જઈએ, કેમ કે અત્યાચાર તો અમે સહન કરી જ લીધો છે. હવે બાકી કઈ રહ્યું નથી અમારી પાસે. આખા રોડ વચ્ચે તો અમે ધસડ્યા છે, મીડિયામાં આવી ગયું છે. ઘરે શું મહિલા સશક્તિકરણના નારા છે, બેટી બચાવો બેટી પઢાવોના નારા છે, બરોબર, નારી શક્તિની વાતો કરે છે, બરોબર. આ બધી વાતો જે છે ને એ પોકળ ખાલી ભારતીય જનતા પાર્ટીના ચોપડે છે. વાસ્તવિકતામાં બેન એવું કશું કઈ છે નહીં. નારીની શું હાલત છે આવો ગુજરાતમાં જોઈ લે તમ તારે. આવો ગાંધીનગરની સડક ઉપર નારીની શું હાલત છે, મહિલાઓની શું હાલત છે એ જોવી હોય તો ઘણી બધી જગ્યાએ જોઈ શકાય એમ છે. પણ આ બધું જ અને ખાલી ખોટી બેન ફાકા ફોતારી કેવી કે અમે જોયું છે કે અત્યારે પણ ગાંધીનગરની અંદર જે મહિલાઓ પોતાની વાત મૂકવા માટે આવી રહ્યા છે, આ એ દ્રશ્યો છે કે જે વાત મૂકવા દેવામાં નથી આવતા અને પછી વાતો બેન કેવી કેવી કરે છે. બધી જ રીતે આ સિસ્ટમ જે છે એ બધી જ રીતે ફેલ થઈ છે. આજે પેપર ફૂટવાની વાત હોય તો પણ સિસ્ટમ ફેલ છે, કારણ કે પેપર ફૂટવામાં પણ સતત પેપરો ફૂટ્યા, એને કારણે જે આપણું ગુજરાતનું યુવાધન હતું એ પણ રોડે ચડ્યું હતું. બેન અત્યારે અલગ અલગ લોકો એ સ્ટ્રીટ જસ્ટિસ જે આપણે કહીએ છીએ એ સ્ટ્રીટ જસ્ટિસના ઉપર શા માટે છે, એની ઉપર શા માટે નિર્ભર રાખે છે? કારણ કે પહેલા વહેલા માંગણી શેની પાસે હોય તો કે ભાઈ જે માય બાપ છે જે સત્તામાં છે એની પાસે માંગણી હોય, આવેદન હોય, નિવેદન હોય, રજૂઆતો હોય, પરંતુ અહીંયા એ જસ્ટિસ નથી મળતો. પછી જવું પડે છે કોર્ટમાં દ્વારે, કે માણસ કોર્ટમાં દ્વારે જાય તો ત્યાં સમય અને નાણાં બંનેનું વ્યય થાય છે. અને સમય અને નાણાંનું જ્યારે વ્યય થાય છે ને પછી જ્યારે કદાચ કોઈ પ્રકારનો નિર્ણય આવે છે ને ત્યાં માણસની ઉંમર પતી ગઈ હોય છે, પૂરી થઈ ગઈ હોય છે. એટલે આ બધી ભરતીઓમાં એલિજેબલ જ નથી રહેતો. હવે ત્રીજું આવ્યું આ જસ્ટિસ, સ્ટ્રીટ જસ્ટિસ. હવે લોકો રોડ ઉપર ઉતરીને ન્યાય માંગી રહ્યા. તમે ગમે એ જગ્યાએ જોઈ લો બેન, અત્યારે એકની જગ્યાએ બીજી એક રીતે ન્યાય મળતો જ નથી. તમે અગ્નિકાંડના આરોપી જોઈ લો કે એ પણ રોડ ઉપર ઉતર્યા છે. આજે બ્રિજ દુર્ઘટના થાય તો પણ લોકો રોડ ઉપર ઉતરે છે. કેમ? કારણ કે હવે એક જ જગ્યાએ ન્યાયની આશા થોડી ઘણી રહી છે અને એ રહી છે સ્ટ્રીટ જસ્ટિસમાં. એટલે બધા જ લોકો સ્ટ્રીટ જસ્ટિસ કરી રહ્યા છે, અથવા તો પોતાની માંગણી જે છે પોતાનો જે ન્યાય છે એ ન્યાયની માંગણી કરી રહ્યા છે કે ભાઈ અમને ન્યાય આપો. હજી સુધી સરકાર ન્યાય આપવા તૈયાર નથી અને સરકાર એને સાંભળવા પણ તૈયાર નથી. ન્યાયની વાત તો બહુ દૂર નહીં રહી. આ બધું તમે બધા બતાડી રહ્યા છો ને એટલે થોડું ઘણું બેન પ્રેશરો આવે છે જે માધ્યમો જે માધ્યમોથી ચાલે. અને ગુજરાત આખાને જયારે ખબર પડે કે ભારત દેશમાં ગુજરાતનું જે વાસ્તવિક મોડેલ છે છતું થાય ને ત્યારે એમાં કશી કે ન્યાયની અપેક્ષા રહેલી હોય છે. બાકી બેન એક જગ્યાએ ન્યાયની અપેક્ષા નથી રહી. આવેદનો, નિવેદનો, રજૂઆતો બધું જ કરી અને આ વિદ્યાર્થીઓ બેન હવે થાકી ગયા છે. બિલકુલ, વિદ્યાર્થીઓ થાકી ગયા છે. યુવરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે ચેતનભાઈ છે. ચેતનભાઈ, આપનું શું કહેવું છે? કારણ કે જે રીતે આ રીતે ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે અને જે રીતે અહીંયા આગળ આ થઈ રહ્યું છે એને લઈને આપ શું કહી રહ્યા છો? આ સરકારનું તદ્દન દમનભર્યું જાણી જોઈને કરેલું કૃત્ય કહી શકું છું. અને આ ભરતી નહીં કરીને એ 78,000 કરતા વધુ ઉમેદવારોના કાતિલ બની રહ્યા છે. ભલે ઉમેદવારો જીવિત છે પણ એના મન મરી ચૂક્યા છે.
આ સરકાર તરફથી. અને જ્યારે જ્યારે આવા દ્રશ્યો જોવે છે ને, જ્યારે ગુજરાતની જનતા આવા દ્રશ્યો જોવે છે ને, ત્યારે હૃદયમાં એક ભાવના ફૂટે છે કે આ સરકાર શું કરવા જઈ રહી છે, આની સંવેદના ક્યાં છે. અરે કુબેરભાઈ નીરોને ભરતી કરવામાં પ્રોબ્લેમ શું છે? વિધાનસભાની અંદર પોતે સ્વીકારે છે કે 34,506 જગ્યા એ લોકોના નોટિફિકેશનમાં છે કે આટલી જગ્યા ખાલી છે શિક્ષકોની. તો શા માટે જગ્યા ખાલી રાખીને ગુજરાતના શિક્ષણને બરબાદી તરફ લઈ જવું છે? મને તો એ જ નથી ખબર પડતી. શા માટે કાયમી શિક્ષક ને, મને એવું લાગે છે કે આ કાયમી શિક્ષક નહીં રાખીને, જ્ઞાન સહાયક રાખીને પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છે, ખાનગીકરણ કરી રહ્યા છે. સરકારી શાળાઓ બંધ થશે, ખાનગીને પ્રોત્સાહન મળશે, અને ખાનગી શાળા તો પોતાના સરકારના નેતાઓની છે. એટલે ટૂંકમાં ઇનડાયરેક્ટલી મોટો કૌભાંડ હું આને ગણી રહ્યો છું. અને આ જે દ્રશ્યો જોઈ અને ખરેખર ગુજરાતની જનતાને એમ થવું જોઈએ કે આ સરકાર પોતાના સત્તાનો પાવર બતાવી રહી છે. અને ખરેખર આવા શિક્ષણ મંત્રી તો મેં મારા ઇતિહાસની અંદર ક્યારેય નથી જોયા કે આઠ આટલી રજૂઆતો થતી હોય, છતાં પણ એક વખત ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુ નથી આપતા, છતાં પણ આવીને એક વખત એમ નથી કહેતા કે અમે તમારી સાથે ચર્ચા કરીએ. જો ચર્ચા એને કરવી હોય તો અમે લોકો તૈયાર છીએ, જે પણ અમારી સાથે ચર્ચા કરવી હોય અમે ચર્ચા કરવા તૈયાર છીએ. અને ચર્ચા જ હંમેશા નિરાકરણ હોય છે. તો અમે તો વિનંતી કરીએ છીએ સચિવને પણ અને શિક્ષણ મંત્રીને પણ, આવો અને ચર્ચા કરો. તમને તકલીફ હોય તમે રજૂ કરો, અમને તકલીફ છે અમે રજૂઆત કરીએ. બિલકુલ કેતનભાઈ, કારણ કે સરકારને તો આપણે કહીએ છીએ કે તકલીફ હોય તો જે તકલીફ છે એની રજૂઆત કરવાની વાત છે. આપણી સાથે અન્ય એક ટ્રેક્ટરના ઉમેદવાર જોડાયા છે. આપને પૂછીશ, તમે લોકો આજે જે રીતે આ વિરોધ પ્રદર્શન થયું, છેલ્લા ઘણા વખતથી હું તમને લોકોને જોઈ રહી છું રોડ ઉપર આંદોલન કરતા, આ આંદોલન છેલ્લે હવે ક્યાં સુધી તમારા લોકોનું? કારણ કે હવે જે લોકો જોવે છે એ પણ કહે છે કે કેમ આવું થઈ રહ્યું છે. મેમ દેખા જાય તો લગભગ આપ ભી પિછલે સાલ પિછલે એક સાલ સે દેખ રહે હૈ લગાતાર, મતલબ બારહવી કે બાદ હમ લોગો ને બીકોમ એમકોમ બીએસસી એમએસસી પીટીસી બીએડ લગભગ 12 સાલ તક ખાલી પઢાઈ ક્યું હૈ, મતલબ કે પ્લસ 12 ઉસકે બાદ સરકાર ને 6 સાલ કે બાદ હમારી પરીક્ષા લી, 6 સાલો ઉસકે બાદ 1 સાલ હો ગયા પાસ હોને કે બાદ અભી તક સરકાર ને ભરતી નહીં કી હૈ. તો સરકાર કે પાસ હમારી માંગ ક્યા હૈ? ખુદ બોલતે ગુજરાત મે 34,000 से ज्यादा कायमी शिक्षकों की घट, सरकार कायमी शिक्षकों की भर्ती क्यों नहीं करी? हम बार बार एक ही मांग करते हैं कि जितनी भी जगह है सभी माध्यम को मिलाकर आप कायमी भर्ती कीजिए, लेकिन सरकार हमारी सुनती नहीं. आप नारी सशक्तिकरण की सरकार बात तो करती, लेकिन जब वही नारी रोड पर अपना हक और अधिकार मांगने के लिए आती है तो आप दिखा रहे हैं मतलब साइड में कैसे उनको रोड पर घसीटा जा रहा है. खुद मेरी बात करो तो मैडम तीसरी चौथी बार देखे यहाँ पर नख मारते हैं, आज तो गाली भी दिया है, साथ में मारा भी है और शर्ट की बटन भी तोड़ दी है. हम खाली यही बोलते हैं हमारी मुलाकात करो, और मुलाकात ऐसी होनी चाहिए मतलब वो हमको निश्चित तारीख देख, मतलब इस महीने के अंदर इतने महीने के अंदर आपकी कायमी भर्ती की जाहरात हो जाएगी, आपको कायमी नौकरी मिल जाएगी. लेकिन सरकार हमारी एक भी मांग करती नहीं है. जब भी हम गांधीनगर आते हैं पुलिस को इतना बंदोबस्त किया जाता है, इतना बंदोबस्त करते हैं जैसे कि प्रधानमंत्री के राष्ट्रपति आने वाला, पूरे गांधीनगर का पूरा छावनी में तब्दील कर दिया गया था. मतलब 1000 से ज्यादा कैंडिडेट आज खाली इसीलिए आए थे, मतलब कोविड इंडोर से हम मिलेंगे और अपनी कायमी भर्ती कब होगी उसकी निश्चित तारीख लेंगे. लेकिन सरकार पुलिस को आगे करके हमारे उनके बीच में घर्षण करवा के डिटेन करवा के सरकार जो बोलती है ना कि फूट डालो नीति, तो सरकार ने हमारे साथ वही किया. किसी को तराई सेंटर में रखा है, किसी को मौड़ी रखा हुआ है, किसी को सेक्टर 27 में रखा हुआ है, किसी को सेक्टर 25 में रखा हुआ है. लेकिन हमारी मांग अभी वही है, जब तक कायमी शिक्षक की भर्ती की जाहिरात सरकार नहीं करेगी, निश्चित तारीख नहीं देगी, तब तक हम ऐसे अपने आंदोलन जो भी होगा उसके मार्ग पर ऐसे उतरते रहेंगे. બેન તમારું શું કહેવું છે? કારણ કે તમે જે રીતે અમને કીધું એ જ રીતે તમારી લોકોની સાથે પણ છોકરીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી છે આજે મહિલા પોલીસ દ્વારા. હા, અમારી સાથે વધારે ગેરવર્તણૂક થઈ છે આજે. જે રીતે ધસરા છે, જેવી રીતે નખ માર્યા છે ગુજરાત સરકારે અમારી સાથે, આજે ભાજપ સરકારે પોલીસ વાળાએ ખરેખર બહુ જ અન્યાય કર્યો છે. જ્યારે અમે બે જણા આવેદન પત્ર દેવા જઈએ છીએ ત્યારે એમ કે છે કે તમને બેને જ ખાલી વાંધો છે, પાંચ જણા આવેદન પત્ર દેવા છે તેમ કે તમને પાંચને જ વાંધો છે, 50 જણા દેવા છે તો કે 50 ને જ વાંધો છે, બાકી કોઈને વાંધો નથી. આજે અમે 1000 લોકો આવ્યા તો શું કર્યું? બધાને ડિટેઈન કરી લીધા. શિક્ષણ મંત્રી કેવા શું માંગે છે કે તમે 5 આવો, 50 આવો કે 1000 આવો, અમે તમારી ભરતી નહીં કરીએ. શિક્ષણ મંત્રી અમને આવું કહે છે, એમને ભરતી કરવાનો ઈરાદો જ નથી. જો ભરતી કરવાનો ઈરાદો હોય તો અમને તારીખ આપી દે, અમને જો તારીખ આપી દે તો અમે ઘરે જવા તૈયાર છીએ, બાકી અમે ઘરે નહીં જઈએ. આ જો તમે અહીંયા જ રોકાશો, પોલીસ સ્ટેશનમાં જ રહેશો, પોલીસ વાળા રાત્રે રાત્રે છોડી દેશે પોલીસ વાળા, ગમે ત્યાં રોકાશું પણ ઘરે તો નહીં જ જઈએ. અચ્છા, તો તમારા લોકોની, કારણ કે જે રીતે આજે તમે લોકો આંદોલન કર્યું, હવે એ કાર્યક્રમ તમારો ચાલુ રહેશે? કારણ કે હવે તો નવું એજ્યુકેશન યર પણ શરૂ થઈ ગયું.
આગળ ને આગળ કાર્યક્રમ ચાલુ જ રહેશે. જ્યાં સુધી ભરતીની તારીખ નહીં આપે ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ જ રહેશે અમારો. બિલકુલ બેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ચેતનભાઈ, આપનું શું કહેવું છે? છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે હવે આ લડાઈ ક્યાં સુધી ચાલતી રહેશે? અમારી લડાઈ કાયમી ભરતી માટે છે. 1-12 ધોરણની અંદર કાયમી ભરતી કરવામાં આવે, ક્રમિક ભરતી કરવામાં આવે, દરેક માધ્યમની કરવામાં આવે અને દરેક વિષયની કરવામાં આવે. અને આ સ્પષ્ટતા અમને કુબેરભાઈ ડિંડોર કરે અને શિક્ષણ સચિવ કરે ત્યાં સુધી અમારી લડત શરૂ રહેશે, જ્યાં સુધી કાયમી ભરતી નહીં આવે. બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયા તેના માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, તો જે દ્રશ્ય સામે આવ્યા એ દ્રશ્ય ખરેખર ખૂબ જ ડરાવના કહી શકાય, કારણ કે જે રીતે છોકરીઓને ત્યાં આગળ ઢસેડવામાં આવી છે અને જે રીતે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે છોકરીઓને અહીંયા આગળ ઢસેડીને લઈ જવામાં આવી, આ કોઈ આતંકવાદી નથી, આ શિક્ષકો છે. અને શિક્ષકો સાથે આવું કેમ કરવામાં આવી રહ્યું છે? આ પહેલી વાર નથી થયું આવી રીતે. જ્યારે પણ શિક્ષકો પોતાના હક માટે, પોતાના ન્યાય માટે થઈ અને રોડ ઉપર ઉતરે છે ત્યારે એ લોકો સાથે પોલીસ આવી જ રીતે વર્તન કરે છે. હર્ષભાઈ, આ તમારી પોલીસને જરા સમજાવો કે આ છોકરીઓ સાથે, આ ભાવિ શિક્ષકો છે, આ ગુરુ છે, તમારા બાળકોને ભણાવશે, એમની સાથે આ રીતનું વર્તન ન કરવામાં આવે. આપ પોતે શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.